હું આદર્શ છું. કેમ છો બાળકો? આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું સ્વાગત છે. હું નીતા પોંક્યા, ધોરણ 2 ગણિત. આપણે ધોરણ 2 ગણિત સ્વાધ્યાય શું લાંબુ છે, શું ગોળ છે, તેમાં પાર્ટ 1 એમાં અમે તમને આપણા જે મુખ્ય ચાર આકાર છે એમના વિશેની થોડી તમને માહિતી આપી. તો હવે આપણે આગળ લેશું કે નામનું અનુમાન કરવાનું છે. જુઓ બાળકો, બાળકોને મીકુ કાકા ગમે છે, તે તેમની સાથે રોજ રમે છે. આજે તેમણે પોતાના થેલામાં જુદી જુદી વસ્તુઓ રાખી છે અને રમત રમાડે છે. રમતનું નામ છે નામનું અનુમાન કરો. જુઓ બાળકો, મીનુકાકાના હાથમાં જે વસ્તુ છે તેના વિશે હું કહીશ. તે કઈ વસ્તુ છે તેનું અનુમાન કરવાનું છે. મીકુ કાકાએ તેના થેલામાં હાથ નાખ્યો. ટી અ છે, ગીત ગાય છે કે તમારી આંખો બંધ કરો અને શોધો, તમારા હાથ વડે અડો અને કહો, અમને કહો, અમને કહો તે કેવી છે, અમને કહો, અમને કહો તે કેવી છે, અમે તેનું નામ કહીશું અને રમત જીતીશું. હવે અ ટીમવાળા છે, એમનો પ્રશ્ન છે, તો બ ટીમવાળા છે એ એમનો જવાબ આપશે. બાળકો, હવે બીજું છે, એક બાજુથી અણી વાળું, બીજી બાજુથી સપાટ, વળી નળી જેવું ગોળ, બોલો તે શું છે? તો હવે ટીમ અ કહે છે કે પેન્સિલ. બ વાળાએ જે પ્રશ્ન પૂછ્યો એમાં બોલ આવશે દડો. શું તમે પણ તે વિચારો છો? હવે તમે મીનુકાકાએ પૂછેલા પ્રશ્નનો બીજો જવાબ વિચારો, જે શું આવશે? દડો. હવે ટીમ અનો વસ્તુને અડવાનો અને તેનું અનુમાન કરવાનો વારો છે. બધા ગાય છે, અમને કહો, અમને કહો તે કેવી છે, અમે તેના નામનું અનુમાન કરીશું અને જીતીશું. અના છોકરા થેલામાં હાથ નાખે છે. અના બીજા સભ્યોએ વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું છે. શું તમે તેને મદદ કરશો? બધી બાજુથી ગોળ ગોળ, ખૂણા વગરનું ગોળ ગોળ, હું તેને મારા હાથમાં ફેરવી શકું છું, કહો તે શું હશે? દડો. બાળકો, તો આપણે જે સપાટી છે એમની વાત કરી જ હતી કે સમતલ સપાટી હોય તો એમના બધા જ ખૂણા છે એ એમને ખૂણા હોય છે, અને જ્યારે જે ગોળ વસ્તુ છે એમને એક પણ ખૂણો હોતો નથી, અને જે ખૂણાવાળી વસ્તુ છે એની બધી સપાટી સમતલ હોય છે, જ્યારે ગોળ વક્ર વસ્તુની જે સપાટી છે એ વક્ર હોય છે. તો આપણે જ આવી જ રીતે આપણે હવે થોડાક એમના આગળના ઉદાહરણો પણ જોશું અને કઈ વસ્તુ ગબડી શકે, સરકી શકે, અને ગબડી અને સરકી સાથે પણ શકે, તો એ બધી વસ્તુનું આપણે હવે જોશું. હવે ટીમ બનો વસ્તુને સ્પર્શ કરવાનો અને વર્ણન કરવાનો વારો આવ્યો. આમાં વારા ફરતી રમત આગળ ધપશે. હવે તમે પણ ટુકડી પાડીને રમત રમો. થેલામાં જુદી જુદી વસ્તુઓ મૂકો. એક છોકરીની આંખો પર પટ્ટી બાંધો. તે થેલામાં હાથ નાખે, વસ્તુને સ્પર્શ કરે, તેનું વર્ણન કરે. તેની ટુકડીએ તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું છે. હવે બાળકો, આપણે આગળ જોશું તો પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે. પોસ્ટકાર્ડને આપણે ખૂણાથી પકડવાનો છે. જો તમે તેના પર તમારું પુસ્તક મૂકશો તો તે તેના પર રહેશે? ના બાળકો. હવે આ મુજબના જ પોસ્ટકાર્ડને આપણે વાળી અને નળી જેવું બનાવશું. આ જ પોસ્ટકાર્ડની મદદથી આપણે હવે આ પોસ્ટકાર્ડને વાળી એમના ઉપર સેલો ટેપ ચોંટાડશું. જુઓ જુઓ, તમે નીચે જોઈ શકો છો બાળકો, એમના બંને છેડા ભેગા કરીને મેં પટ્ટીથી ચોંટાડી દીધેલા છે. હવે એના ઉપર આપણે પુસ્તક મૂકશું તો તે પોસ્ટકાર્ડ પર પુસ્તકો મૂકી શકાશે. જુઓ કેટલા પુસ્તકો મૂકેલા છે. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે બે પુસ્તકો છે એ મૂકેલા છે, અને એ પણ યોગ્ય સાઇઝના હશે. એ પુસ્તકો એમના ઉપર રહેશે. જો નાના પુસ્તકો હોય તો થોડા વધારે પણ રહી શકે. બરાબર.
હવે આપણે ઉતાવળ કરવાની છે, ઝડપ રાખવાની છે. બાળકો વર્તુળાકાર બેસી ગયા છે, તેઓ તાળી પાડીને ગીત ગાઈ રહ્યા છે. લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ બાજુ જુઓ. રીના કહે છે, બેટ લાંબુ છે, દડો ગોળ છે, આજુ જુઓ બાજુ જુઓ. બાળકો, તમને ખબર જ છે કે બેટ લાંબુ હોય છે અને દડો ગોળ હોય છે. હવે બીજો આપણે નમૂનો જોઈએ તો પાછા બાળકો ગાય છે, લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ બાજુ જુઓ. હવે મીનુ કહે છે, સીસી લાંબી છે, ટોપી ગોળ છે, આજુ જુઓ બાજુ જુઓ. અને રમત આગળ વધે છે. તમે પણ આ રમત તમારા વર્ગમાં રમી શકો છો. એક લાંબી અને એક ગોળ વસ્તુનું નામ વારા ફરતી લેવું, બીજાએ જે વસ્તુનું નામ કહ્યું હોય તે વસ્તુ ફરીવાર આપણે લેવાની નથી. બાળકો, આવી રીતે ઘણી બધી વસ્તુઓની મદદથી આપણે રમત રમી શકીએ છીએ. હવે શું ગબડે છે, શું સરકે છે? બગીચામાં કેટલાક બાળકો વસ્તુને ગભડાવી રહ્યા છે અને કેટલાક બાળકો છે વસ્તુને સરકાવી રહ્યા છે. તો બાળકો, જમીન ઉપર મૂકતા જે વસ્તુને આપણે સહેજ ધક્કો મારતા જે ગબડવા માંડે તે વસ્તુ છે એને આપણે ગભડાવી શકીએ છીએ. જ્યારે આ બાળક છે, જુઓ, લસરપટ્ટી પરથી સરકી રહ્યો છે અને બાળક છે એ બોલને, દડાને ગભડાવી રહ્યો છે. આ બાળક છે એ બોક્સને સરકાવી રહ્યો છે, જે ખેંચીને આપણે એમને લઈ જવું પડે છે. જ્યારે ગબડતી વસ્તુ એની મેળે જ નીચે આવી જાય છે કે આગળ ધકેલાઈ જાય છે. કેટલીક વસ્તુ એવી હોય છે જે ગબડી શકે છે, જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે સરકી શકે છે. કેટલીક વસ્તુઓ સરકી પણ શકે અને ગબડી પણ શકે, બંને એક સાથે થાય છે. ધારો કે હું તમને કહું કે ચલણી સિક્કાઓ છે, કેરમની કુકરી છે, તો એ ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે. તો આપણે આવા કેટલાક આકારો છે એ જોઈએ. તો આ કેરમની કુકરી છે, એ કેરમની કુકરીને જો આ બાજુથી ધકેલતા સામેની તરફ જશે તો એને સરક્યું કહેવાય. જ્યારે આ બાળક છે એ કેરમની કુકરીને ધક્કો મારે છે તો એ ગબડે છે. મારું નાનકડું વૃક્ષ. હવે બાળકો જુઓ, ચિત્રમાં બતાવ્યા મુજબનો આપણે કાગળ લેવાનો છે, એમને નળી આકારે વાળવાનો છે. હવે તમારા કાગળની નળીના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આપણે ગુંદર કે પટ્ટીથી તેમને ચોંટાડી દેશું. કાગળની નળીના એક છેડાને કાતરની મદદથી આપણે 7-8 કાપા પાડશું. કાપાયેલા છેડાને નીચેની તરફ આપણે વાળવાનો છે. જુઓ બાળકો, કેવું સરસ મજાનું વૃક્ષ તૈયાર થઈ ગયું તમે જોઈ શકો છો. અને એમાં તમે તમારો મનગમતો રંગ પણ પૂરી શકો છો. જુઓ બાળકો, નાળિયેરી જેવું ચિત્ર સરસ મજાનું દેખાય છે ને. હવે આપણે સૌથી ઊંચો ટાવર બનાવશું. ચાલો આપણે ખોખા વડે ટાવર બનાવીએ. આ માચિસના ખોખા છે. આપણે જોઈએ કે સૌથી મોટો ટાવર કોણ બનાવે છે. હું સૌથી મોટો ટાવર બનાવીશ. જો આ 3 બાળકોમાં જે બેબી છે એમનો ટાવર છે એ સૌથી મોટો છે. દેખાય છે ને તમને બાળકો? તો તમે પણ ઘરે આવી રીતે બાકસના, માચિસના ખોખા કે ગમે તે નાના બોક્સ વડે તમે આવા ટાવર બનાવી શકો છો. જુદી જુદી વસ્તુઓ ભેગી કરી, જેવી કે જુદા જુદા પ્રકારના ખોખા, દડા, રબર, દિવાસળીના ખોખા વગેરે. માત્ર દિવાસળીના ખોખા કે માત્ર ડબ્બાનો ઉપયોગ કરીને પણ તમે ટાવર બનાવી શકો છો. હવે આપણા બૂટના ખોખા, ડબ્બા, દડા, દિવાસળીના ખોખા જેવી વિવિધ વસ્તુઓ ભેગી કરી અને તમે પણ ઘરે આવા ટાવર બનાવી શકો છો અને રમત રમી શકો છો કે કોનો ટાવર છે એ સૌથી ઊંચો છે, કોનો છે એ નીચો છે, કોનો વચ્ચેનો છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે જે સપાટ વસ્તુઓ હોય એને જ આપણે એકબીજા પર ગોઠવી શકીએ છીએ. ગોળ વસ્તુને આપણે એકબીજા પર ગોઠવી શકતા નથી. તો આપણે અમુક વસ્તુઓ છે એમને એકબીજા પર ગોઠવી શકીએ છીએ. તો ગબડતી, સરકતી અને એકબીજા ઉપર થપ્પીઓ થઈ શકે તેવી વસ્તુઓ આપણે હવે જોશું. જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.